जय श्री कृष्ण मित्रों, स्वागत है आपनो अपने यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों, श्रावण मासनी कृष्ण पक्षनी एकादशीनी तिथि ने अजा एकादशी कहेवामां आवे छे, के जे आ वर्षे 2 सप्टेम्बर अने 3 सप्टेम्बर गुरुवारे अने शुक्रवारे आवे छे। आ तिथि भगवान श्री कृष्णना जन्मदिवसे एटले के जन्माष्टमी पछी आवे छे। आने अन्नदा एकादशी पण कहेवामां आवे छे। आ एकादशी पर भगवान विष्णुना उपेन्द्र स्वरूपनी पूजा आराधना करवामां आवे छे तथा रात्रे जागरण पण करवामां आवे छे। आ दिवसे व्रत अने भगवान विष्णुनी पूजा महत्व जणावानुं आव्युं छे। एवुं करवाथी दरेक प्रकारना पाप नष्ट थई जाय छे अने सुख समृद्धि प्राप्त थाय छे। आजे आखा घरमां गौमूत्रनो छंटकाव करो, पछी शरीर पर तेल अने माटीनो लेप लगावीने धरोईथी स्नान करो। स्नान कर्या पछी एकादशी व्रत अने पूजानो संकल्प लो। त्यारबाद आखो दिवस उपवास करो। आ दिवसे भगवान विष्णुनी पूजा करो अने श्रद्धा अनुसार ब्राह्मणने दान करो। व्रतमां तमे अन्न ग्रहण नथी करी शकता, परंतु एकवार फराळ करी शकाय छे। तो आजना दिवसे व्रतनी खास पूजा विधि करवानी होय छे, के जे हवे हूँ तमने जणावुं छुं। तो ध्यानपूर्वक ना वीडियो तमे सांभळजो। मित्रों, घरमां पूजाना स्थान पर अथवा पूर्व दिशामां कोई स्वच्छ जग्या पर गौमूत्रनो छाटीने त्यां स्वच्छ वस्त्र उपर गौ मूको, पछी तेना उपर तांबानो लोटो एटले के कळश मूको। कळशने पाणीथी भरो अने तेना पर आसो पालवना पांदड़ा अथवा दांडीवाड़ा पान मूको अने तेना पर श्रीफळ मूकी दो। तेना उपर कंकुना 5 चांदला करो, पुष्प अक्ष चढ़ावो। आ प्रकारे कळश स्थापना करो। कळश पर अथवा एनी नजीक विष्णु भगवानी मूर्ति मूकीने अने कळश भगवान विष्णु पूजा करो। दीवो प्रगटावो अने बीजा दिवसे कळश पर राखेलू नारियल घरनी आसपास नजीकमां मंदिर होय त्यां मंदिरमां ते नारियल पधरावानुं रहेशे। अने पछी ए कळशनुं पाणी आખા ઘરમાં છાંટો અને વધેલું પાણી તુલસીજીમાં પધરાવી દો। એકાદશી પર જે કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરે, વ્રત કરે છે, એના પાપ નાશ થઈ જાય છે। વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। આ વ્રતને એકાદશીની વ્રત સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો। અજા એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને 1000 ગૌદાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આપણે અત્યાર સુધી સાંભળ્યું આ વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ। તો આવો આપણે સાંભળીએ આ વ્રતની કથા। તો હવે આ વ્રત કથા અંત સુધી તમે ધ્યાનપૂર્વક સાંભળજો। યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ વદી એકાદશીનું શું નામ છે? કૃપા કરી તે એકાદશીનું મહત્વ પણ સંભળાવો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શ્રાવણવદી એકાદશી અજા એકાદશીના નામથી પ્રસિદ્ધ છે। જે માનવ નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે, તેના સઘળા પાપો નષ્ટ થાય છે। આ લોક અને પરલોકમાં કલ્યાણકારી આ વ્રત છે। પૂર્વ હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા, કોઈ કમનસીબને લીધે સ્ત્રી તથા પુત્રને વહેંચી પોતે પણ ચાંડાલને ઘેર વહેંચાઈ તેના દાસ થઈને રહ્યા, પણ સત્યપાલનનું ચૂક્યા નહીં। આવી રીતે ચાંડાલને ત્યાં શમશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા। મારો છુટકારો કઈ રીતે થશે તેની સતત ચિંતા કરવા લાગ્યા। આ દુઃખી રાજાની પાસે બ્રાહ્મણને જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા છે એવા ગૌતમ મુનિ આવ્યા। રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકત કહી સંભળાવી। રાજાના વચનમાં સાંભળી
ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું કે હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી છે, તે ઉત્તમ પુણ્ય આપનારી છે, તેનું વ્રત તમે કરો, તેથી તમારા પાપનો નાશ થશે. હે રાજન, તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું. આટલું કહી મુનિરાજ અંતર્ધ્યાન થઈ ગયા. પછી મુનિ કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું, તેથી સગળા પાપો નષ્ટ થયા. તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતી ભેળા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયા. તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા, પુષ્પવૃષ્ટિ થઈ. એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું. અંતે રાજા પરિવાર સાથે વૈકુંઠમાં ગયા. હે રાજન, જે માણસ આ અજા એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપની મુક્ત થઈ પરમપદને પામે છે. આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. અતઃ શ્રી અજા એકાદશી વ્રત કથા સંપન્નમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, આશા છે કે આ વ્રત કથા તમે પણ ધ્યાનપૂર્વક સાંભળી હશે અને આપે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું જ હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે જય શ્રી કૃષ્ણ.